गुड इवनिंग बालको। गुड इवनिंग गुड इवनिंग सर। सर। मौजे मौज सर। एकदम एकदम जो आने सर। मैंने काटी नहीं खोता ना सर। सेमा काटी नहीं खोता पता। मैं थी जूम मीटिंग में रिमूव कर नहीं को। क्या रहते हो? मीटिंग अजेंड रही गई थी। ये हो बस। ए हे हे। रजेश बजे हो गया। बता रही हूँ मौसा ही गया था। ला मिस्टर फैमिली पास है भी। तो बार को आपने मॉर्निंग मा क्वार्टाइल परसेंटाइल ना क्वेश्चंस करी रहा था ने ई लाइनअप मा जी जे एक बे क्वेश्चंस बाकी छे ई पहला पूरा करी लई पछी आपरा ત્રીજા મેઝરમેન્ટ ઉપર જઈ તો જો હવે થર્ડ ક્વાર્ટાઇલ અને 65th પરસેન્ટાઇલ ગોતવા આ એક ઓપન એન્ડેડ ક્લાસિફિકેશન છે ઓપન એન્ડેડ કઈ રીતે મને ખબર પડે કારણ કે આ પહેલા ક્લાસ માં કોઈ લોઅર ક્લાસ લિમિટ આપવામાં આવી નથી લેસ ધેન 10 એવું કીધેલું છે પછી 10 ટુ 19 છે 20 ટુ 29 30 ટુ 39 40 ટુ 49 અને 50 ટુ 59 અને મને સાથે એની ફ્રીક્વન્સી આપેલી છે જે નંબર્સ જે મારી પાસે જે ક્લાસીસ આપ્યા છે એ બધા ઇન્ક્લુઝિવ ક્લાસીસ છે નોન ઓવરલેપિંગ છે એટલે જે Q3 માટે અને 65th પરસેન્ટાઇલ માટે હું જે ક્લાસ નક્કી કરું એ ક્લાસની મારે લોઅર ક્લાસ બાઉન્ડરી લેવાની થશે એટલે જો આ 20 ટુ 29 વાળો ક્લાસ આવતો હોય તો L તરીકે 20 નથી લેવાના L તરીકે કેટલા લેવાના છે 19.5 બરાબર તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો બરાબર અને પછી મને કયો તમારો શું આન્સર આવે છે બાકીના બધા ક્લાસ ની સાઈઝ 10 ની છે ને તો ઈ એમ જ માનવાનું કે ઈ ક્લાસ ની સાઈઝ 10 જ હશે ઓકે ફાઇન્ડ શું કરવાનું કીધું ફાઇન્ડ આ મેં કઈ નથી કીધું બોલો ક્વેશ્ચન વાત લઈ કીધું વાચીસ લખીસ તો મળશે Q3 અને 65th પર્સેન્ટાઇલ ઓકે ઓકે એમાં હું સાહેબ નામ નતું આવડતું કોનું નામ નતું આવડતું આ પર્સન્ટાઇલ જે P કહેવાય આટલા આટલા ક્વેશ્ચન જીણ્યા પછી તને નામ નથી આવડતું
59 સુધી જાઓ ને બાળકો. યસ સર. શું છે ફ્રીક્વન્સી આની? 5 પછી 18 18 38 20 9 and 2. હા સંજના, ભૂલથી થઈ ગયો તો. ઓકે, તો બાળકો આન્સર બતાવું છું કે ગણો છો જી કોઈ? ના બતાવો. તો જુઓ, ઓબ્વિયસલી તમારી પાસે જે છે આ લોકોએ આ રો વાઇઝ જ કર્યું છે, એ લોકોએ ટેબલ નથી બનાવ્યું, પણ આ લોકોએ બાઉન્ડ્રીમાં ક્લાસને કન્વર્ટ કરી નાખ્યા હતા ફ્રીક્વન્સીને, આ એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તો Q3 જે છે એ 69th ટર્મ આવે, તો 69th ટર્મ એટલે કયો ક્લાસ થાય? તો કે 69th ટર્મ એટલે આ 30 to 39, એટલે મારો L જે છે 29.5 થાય. બરાબર, 69 માઇનસ 61 ડિવાઇડેડ બાય 20 મલ્ટીપ્લાય વિથ 10, તો 33.5 આન્સર આવે Q3. યસ સર. બરાબર છે, તો 19.5 થાય L. બરાબર, ઓબ્વિયસલી એની ઉપરની ફ્રીક્વન્સી આવે 23, 38 થી ડિવાઈડ કરવાનું આવે અને ક્લાસની સાઈઝ 10. So 29,184 answer. Yes, sir. And option kyo tamare tick karvano thai, to ke option tick karvano thai A, 33,500 and 29,185. Sir, ek minute rakhjo na slide. આ આપણા Q3 નો આન્સર અને આ આપણા P65 નો આન્સર. બરાબર છે બાળકો? યસ સર. યસ સર. યસ સર. કોઈને પ્રોબ્લેમ નથી ને ભાઈ? નો સર. સર બોલ બોલ કરો ને, એક મિનિટ. Question. Q question.
હમણાં આપણે કરતા હતા એટલો હોય પણ તો અર્લી પણ મારો ઓપ્શન લખવાનો બાકી છે એમાં કયો ઓપ્શન આવે ઓપ્શન એ આવે બસ આ જ જો આન્સર આવ્યો હોય તો તું ગોતી શકે કયો ઓપ્શન આવે આન્સર નો આવ્યો હોય તો નો મેળવ મારે 33.5 આવ્યો ને 29.18 હા તો ભાઈ આ રૂપીસ ઇન 1000 માં છે ને અહીંયા જો વાત Done, sir. Done, done, done. Done, done, done. Okay. So, હવે જો આ question છે પાડી દેવ 0 to 4, 5 to 14, 15 to 24, 25 to બધામાં અલગ અલગ સાઈઝ અમુક ક્લાસમાં છે એટલે જે ક્લાસ તમે સિલેક્ટ કરો એ પ્રમાણે સાઈઝ લખવાની થશે ને ઇન્ક્લુઝિવ સિરીઝ એટલે ઓબ્વિયસલી આ લિમિટ છે બાઉન્ડરી ઓબ્વિયસલી અલગ થશે ફ્રીક્વન્સીઝ આપી છે અને આ પાંચ વસ્તુ ગોતવાની છે તો તમે હોશિયાર છોકરાઓ મને જરાય નિરાશ નહીં કરો અને 2 મિનિટમાં આન્સર મને કહી દેશો આનો ક્વેશ્ચન લખી ઓકે સર
તો બાળકો આ શ્રેયાંશે આન્સર લખ્યો છે, જો જો બધાને આવે છે આવો આન્સર? બાકી છે સર. ઓકે ઓકે. મેચ નતા દા તમારા બતાવો બીજું તમારા ભરોસે મેં ગેણો નથી સર. બે મિનિટ હો એટલે એકાદામાં કે પ્રોબ્લેમ હોય એવું. ત્રણ તો મેચ થાય છે સર, પોઈન્ટ પછી તો હાલે ને ડિફરન્સ હોય તો. આશરે સર પેલો મેચ થાય છે, બીજો મેચ થાય છે, ત્રીજો 24 પોઈન્ટ આઈ મેચ થાય છે. પછી ડી 9 63.7 અને 38. ડી 9 માં મારે પ્રોબ્લેમ લાગે. ડી 9 માં 10 લીધા છે. નહી મે લીધા છે. ટોટલ કેટલી ફ્રીક્વન્સી થાય? મે મારે 63.07 જવાબ આવે અને મે ઓમ વેલ્યુ માં લીધા છે 59.5 લીધા છે. 76.5 માઇનસ 74 છેદમાં ફ્રીક્વન્સી 7 અને 10. જરા જરા થોડું થોડું એક ક્યાંક ફુલ સ્ટોપ, ફુલ સ્ટોપ લગાડ ક્યાંક. હું એમ કહું ટોટલ ફ્રીક્વન્સી કેટલી થાય છે? 85. તો ડી 9 માટે 9 into 85 divided by 10 કેટલા લખું ભાઈ? 76.5. તો 76.5 એટલે આ 15 ને 32 ને 42 ને 61 ને આ 74 એટલે આ ક્લાસ આવે બરાબર D9 માટે બરાબર લખ્યું છે બાળકો મેં? તો જો D9 60 થી 64 માં હોય તો 59.5 પ્લસ 76.5 માઇનસ 74 માઇનસ અહીંયા કેટલા લખવાના આવે? 74 કયો છો? 74 ડિવાઇડેડ બાય 7 divided by 7 and multiply with 5. 5 કે 10? બતાવી જોઈએ. 5 આવે. 60 થી 64 જ છે ને બતાવી. ઓકે ઓકે. મે આ કાઈ વાત. મોજ કર. તો Q1 બધાયને 18 હું 1 બાય 1 બોલું છું ભાઈ. પહેલા મને જરા તમે ટેલી માં કે જો કોઈને પ્રોબ્લેમ હોય તો. ઓકે સર. Q1 18.18 આવે છે બધાને? યસ સર. યસ સર. Q3 51.62 એ આવે છે? યસ. 51.62. P37 24.18 આવે છે? યસ સર. D9 61.29? યસ. નો સર. નો સર. એટલે 10 લીધા છે બધાએ. 63 આવે છે. લખી
Yes, sir. So D9 is equal to 59.5 plus 2.5 into 5 divided by 7. तो 12.5 divided by 7 करूं तो शू था? 12.5 divided by 7. 1.79. 61.29 answer D9. તો બાળકો અહીંયા પાર્ટીશન વેલ્યુઝ આપણી જેટલી હતી ને ડન ને યસ યસ તો પાર્ટીશન વેલ્યુઝ જેટલી હતી વર્ષલ ડન જ બોલ્યો ને તું કઈ કઈ પૂછવું તું તારે કઈ નો સર ઓકે તો પાર્ટીશન વેલ્યુ બધી આપણી અહીંયા પૂરી થઈ છે બાળકો અને હવે આપણે સાવ છેલ્લા પાઠમાં આ ચેપ્ટરના પહોંચ્યા છીએ જેનું નામ છે મોડ જેને તમે ગુજરાતીમાં શું કહો છો ભાઈ ગુજરાતીમાં તમે બહુલક કહો છો એનું બીજું નામ છે ફેશનેબલ એવરેજ અથવા તો તમે એને નોર્મ થી પણ બોલાવી શકો પણ મોસ્ટ પોપ્યુલર નેમ એનું મોડ જે છે એ થશે અને ફેશનેબલ એવરેજ એટલા માટે કહેવાય છે કારણ કે મોડ જે છે એ બેઝિકલી આપણે મીન કેલ્ક્યુલેટ કરવો પડે મીડિયન માટે ડેટાને ગોઠવવો પડે અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડર કરવા પણ મોડ તો તમે ડેટામાંથી સીધો સ્પોટ કરી શકો એવો નંબર કે જે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ તમારા ડેટામાં અકર થઈ રહ્યો છે એ ડેટાનો મોડ બનશે જેમ કે તમે અહીંયા એક્ઝામ્પલમાં જોશો કે આ નંબર્સ આપ્યા છે 10, 15, 18, 19, 19, 19, 22, 24, 35, 40 અને 45 તો આ નંબર્સમાં સૌથી વધારે વાર કયો નંબર આવી રહ્યો છે તો આ ડેટાનો મોડ શું બનશે 19 બનશે અને બીકોઝ ઓફ આ તમને મેક્સિમમ નંબર ઓફ કેસીસમાં જોવા મળશે કે જે નંબર સૌથી વધારે વાર આવતો હોય ને જો તમે ડેટાને અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો ને તો એ નંબર તમને એક્ઝેક્ટ મિડલમાં જ જોવા મળશે જો તમને અહીંયા 19 જે છે ને એ વચ્ચો વચ્ચે જોવા મળશે આવું મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ હતું એટલે તમારે કોઈ ગણવા જવાની કે ડેટાને પોઝિશન કરવાની કે જરૂર જ નથી તમે ડેટાને જોઈ અને તમે નક્કી કરી શકો છો કે આ ડેટાનો મોડ શું હશે જેમ કે તમે જો અહીંયા તમારી પાસે 5 બગડા આપ્યા છે અને 3 તગડા આપ્યા છે તો આ ડેટાનો મોડ શું બને કે આ ડેટાનો મોડ 2 જે છે કે 2 જે છે એ 5 ટાઈમ્સ આવે છે જ્યારે 3 ખાલી 3 ટાઈમ્સ જ આવે આ જ રીતે જો તમે આ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જુઓ તો 5 1 ટાઈમ આવે છે 10 3 ટાઈમ્સ આવે છે 15 7 ટાઈમ્સ આવે છે અને 22 ટાઈમ્સ આવે છે તો આ ડેટાનો મોડ શું થાય તો કે આ ડેટાનો મોડ 15 થાય કારણ કે 15 મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવી તો તમે ડેટાને જોઈ અને તમે શું કરી શકો છો મોડને નક્કી કરી એટલે જ આને ફેશનેબલ એવરેજ કહેવાય છે કારણ કે ફેશનમાં શું હોય તો કે ફેશનમાં જે સૌથી વધારે ચાલતું હોય એ જ ફેશનમાં હોય એટલે એને આપણે ફેશનેબલ એવરેજ પણ કહીએ છીએ તો મોડનો મીનિંગ શું થશે તો કે ઇટ ઇઝ અ વેલ્યુ ધેટ અકર્સ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ પણ બીકોઝ ઓફ મોડ જે છે એ તમે ગણીને નક્કી નથી કરતા કે ગોઠવીને નક્કી નથી કરતા એટલે માથાકૂટ એ થાય કે મોડની ડેફિનેશન જે છે ને એ યુનિકલી ડિફાઇન્ડ નથી એટલે એવું જરૂરી નથી કે તમારા ડેટામાં સિંગલ મોડ જ હોય
તમારા ડેટામાં એવો નંબર પણ હોય, એવા નંબર્સ પણ હોય રાધર, કે જે એક સરખી વાર મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કઈક આવો ડેટા છે, 2 3 3 3 4 5 6. તો હવે આ સિરીઝમાં 2 અને 3 આ બે એવા નંબર્સ છે કે જે 2-3 વાર આવી ગયા છે, બરાબર. તો અહીંયા બે મોડ્સ તમને મળશે, 2 મોડ્સ. એટલે આવી સિરીઝને આપણે શું કહીએ છીએ, તો કે આવી સિરીઝને આપણે બાય મોડલ સિરીઝ. કારણ કે અહીંયા ઓબ્વિયસલી આપણી પાસે બે મોડ્સ છે. આ જ રીતે એવું પણ બને કે તમારા ડેટામાં એવા 3 નંબર્સ હોય કે જે એક્ઝેક્ટ સરખી વાર મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ અકર થતા હોય, તો એબી સિરીઝને આપણે ટ્રાય મોડેલ સિરીઝ જે છે કહેવાય. આવી બાય મોડેલ સિરીઝ હોય કે ટ્રાય મોડેલ સિરીઝ હોય, એનું બીજું નામ છે મલ્ટી મોડેલ સિરીઝ, બરાબર. કારણ કે તમારા ડેટામાં મોડ જે છે એ મોર ધેન 1 ટાઈમ આવી રહ્યું છે. જેમ કે અહીંયા લખ્યું છે કે ડેફિનેશન ફોર મોડ ઓલ્સો લીવ્સ the scope for more than one mode. Such distribution is known as multimodal distribution. Bimodal distribution kone kevay, to ke jena 2 modes che ane jena 3 modes ho, ene su kevay trimodal distribution. Ane ani jagyaye jo tamari pase kai avi series ho, આવી સિરીઝ ના અંદર તો કોઈ મોડ છે જ નહીં. કારણ કે બધા નંબર કેવી વાર આવી ગયા છે, એક જ વાર આવી ગયા છે, સિંગલ ટાઈમ જ આવી ગયા છે. તો આવી સિરીઝ ને ઇલ ડિફાઇન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇન વિચ મોડ કેન નોટ બી કેલ્ક્યુલેટેડ ઇઝ કોલ્ડ ઇલ ડિફાઇન્ડ. તમારા લિથો જો તમે મારી સાથે જ ઓપન કર્યું હોય ને, તમે જો આ મોડ વાળા પેજ ઉપર પહોંચેલા હો, તો તમને લિથામાં આ દેખાશે મોડ અને ફેશનેબલ એવરેજ, પણ આવું ઓર કરીને લખેલું નહીં દેખાય. તો તમારે ત્યાં લખી નાખવું જોઈએ ઓર નોમ એવું, અને પ્લસ લિથામાં ત્રીજા પોઈન્ટમાં અહીંયા સુધી દેખાશે તમને, પણ આ વસ્તુ તમને લખેલી નહીં દેખાય, તો આટલી લખી નાખવી જોઈએ એની સાથે. થ્રી મોડ્સ ઇઝ ઇક્વલ ટુ ટ્રાય મોડેલ સિરીઝ, અને ડિસ્ટ્રીબ્યુશન ઇન વિચ મોડ કેન નોટ બી કેલ્ક્યુલેટેડ ઇઝ કોલ્ડ ઇલ ડિફાઇન્ડ. બધાને બાળકો લખીએ નાખ્યું બધાએ? મોડ માટે પણ એ સેમ પ્રોપર્ટી છે જે મીન મીડિયન માટે હતી, કે મોડ પણ આપણા સ્કેલના ચેન્જ અને ઓરિજિનના ચેન્જથી ફ્રી નથી. એટલે જો કોઈ કોન્સ્ટન્ટ એડ કરશો, લેસ કરશો, મલ્ટીપ્લાય કરશો કે ડિવાઈડ કરશો, તો એની સેમ ઇફેક્ટ મોડ ઉપર પણ આવશે. એટલે જો બે નંબર્સ રિલેટેડ હોય વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ ની રીતે, તો જો મોડ ઓફ x તમને ખબર હોય તો મોડ ઓફ y તમે ગોતી જ શકો છો, પણ ખાલી x ની જગ્યાએ શું લખી નાખવાનું, મોડ ઓફ x, અને ઇક્વેશન ને સોલ્વ કરો. જે આન્સર y નો આવશે એ જ તમારા માટે મોડ ઓફ y જે છે એ બનશે. બાકુ બાળકો બધાને? યસ સર. હવે જે રીતે એરિથમેટિક મીન નો સિમ્બોલ છે x બાર, આપણે મ્યુ નથી બતાવતો કારણ કે સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ નો યુઝ કરીએ છીએ. x બાર આપણે એરિથમેટિક મીન ને બતાવવા માટે સિમ્બોલિકલી યુઝ કરીએ છીએ. મીડિયન નો સિમ્બોલ છે m,
મોડ નો સિમ્બોલ છે ઝેડ અથવા તો ઝી, તમે જે કહો આપણે એને ઝેડ જ કહીએ છીએ, ઘણા લોકો ઝેડ ને ઝી પણ કહેતા હોય છે. ઝેડ મોડ માટે યુઝ થાય છે. અહીંયા નાનકડો ક્વેશ્ચન મને એ થાય કે ભાઈ વા એક્સ બાર નો સિમ્બોલ જે છે એ લોજિકલી ગોઠવી શકાતું હતું બીકોઝ ઓફ એક્સ ના જ નંબર હતા, જે નંબર્સ હતા એને હું એક્સ કહેતો હતો તો એના મીન ને હું શું કહીશ તો કે એક્સ બાર કહીશ. મીડિયન માટે હું એમ યુઝ કરું છું કારણ કે મીડિયન નો આલ્ફાબેટ મેં એમ લીધો છે અને એ આલ્ફાબેટ ને આપણે સિમ્બોલ તરીકે લઈ લીધો છે. પણ મોડમાં આપણે ઝેડ જે છે એ શું કામ યુઝ કરીએ છીએ? મોડ તો ચાલુ તો એમ થી થાય છે, બીજું નામે નોમ છે, તો ત્યાં ઝેડ નો સિમ્બોલ શું કામ જે છે એ યુઝ કરવાનો આવ્યો? તો કે એની પાછળનું એક સિમ્પલ લોજિક છે બાળકો. જનરલી જે મેથ્સ રિલેટેડ જે થિયોરી જે છે ને એમાં તમને ગ્રીક પાર્ટ જે છે, કારણ કે તમે જોશો મેક્સિમમ સિમ્બોલે જે છે ને એ બધા ગ્રીક લેટરમાં છે, ન્યુ છે, ડેલ્ટા છે, સિગ્મા છે, રો છે, બીટા છે, આ બધા જે છે એ બધા ગ્રીક લેટર્સનો જ યુઝ થાય છે. બરાબર, આનું રીઝન છે કે મેજોરિટી મેથેમેટિશિયન્સ જે છે એ બધા ગ્રીક ઓરિજિનના હતા, વધારે પડતા મેથેમેટિશિયન્સ, તો એ લોકો ઓબ્વિયસલી આ પોતાના સિમ્બોલ્સ પણ એ લોકોએ ગ્રીક ઓલામાંથી જ યુઝ જે છે એ કર્યા છે. આખું તો મેથ્સના અંદર તમને ગ્રીક લેટર્સ અને ગ્રીક માઇથોલોજી એ ઇમેન્સ આપણે જે કહીને કે ભાઈ અસર જોવા મળશે તમને. મોડ નો સિમ્બોલ ઝેડ જે છે એ યુઝ કરવા પાછળનું રીઝન પણ કંઈક આવું જ છે. ગ્રીક માઇથોલોજી જો તમે વિડીયો ગેમ્સ રમવાના શોખીનો મારી જાય તો તમે, અને હવે તો તમે આ માર્વલના લીધે તમે જે છે આ અવેન્જર્સ ને આખી તમે માર્વલનો ફેઝ 3 સુધી તમે જોયું છે, હવે ફેઝ 4 ચાલુ થવાનું છે, તો એમાં જે થોર વાળું જે આખો પોર્શન જે છે એ ગ્રીક માયથોલોજીકલ પાર્ટ છે, કે જેમાં ઓડિન જે છે જે સૃષ્ટિનો રચયિતા એ લોકો માને છે, જે બધા જેટલા રેમ્સ જે છે જેટલા પણ જગત છે એ બધા એનો રાજા છે, એનો છોકરો થોર જે છે જે ગોડ ઓફ થંડર છે, બરાબર, લોકી છે. આ જ રીતે ગ્રીક માયથોલોજીમાં જે રીતે આપણા હિન્દુ માયથોલોજીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ રીતે ગ્રીક માયથોલોજીના અંદર પણ ઓબ્વિયસલી એ લોકોએ દેવ, કારણ કે એ લોકો પણ મૂર્તિ પૂજકો જ હતા બધા, તો એ લોકોએ પણ એના જે બધા દેવ ને ભગવાનના નામ એ લોકોએ રાખેલા, જેમ કે એ લોકો જે સમુદ્રનો દેવતા છે એને એ લોકો પોસાઇડોન જે છે કહે છે, જે પાતાળનો દેવતા છે એને એ લોકો હિડીસ. એ જ રીતે એ લોકો માને છે કે જે સર્વશક્તિમાન છે ને, જે રીતે આપણા હિન્દુ માયથોલોજીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ રીતે એ લોકો પ્રમાણે એ છે ઝ્યુસ. ઝ્યુસ એ આખા બ્રહ્માંડની રચના કરે, બરાબર, અને ઝ્યુસ જે છે આનાથી ઉપર, આ સર્વશક્તિમાન, આનાથી ઉપર કોઈ વસ્તુ નથી. એટલે તમે જયારે મેથ્સ ના અંદર અમુક વખતે તમે જે ઓપ્ટિમમ વેલ્યુ ગોતતા હો છો ને, જો તમે લિનિયર ઇનઇક્વાલિટીઝ ના ક્વેશ્ચન્સ કર્યા હોય ને કે ભાઈ મેક્સિમમ કે મેક્સિમાઇઝ ઇઝ ઇક્વલ ટુ ઓર મિનિમાઇઝ ઇઝ ઇક્વલ ટુ તમે લખતા હશો, તો એ મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ જે છે એ બતાવવા માટે, ઇક્વેશન બતાવવા માટે તમે હંમેશા આ ઝેડ નો જ યુઝ કરો. આ ઝેડ ઇટસેલ્ફ શું બતાવે છે કે આનાથી ઉપર કાંઈ, ધીસ ઇઝ ધ ઓપ્ટિમમ વેલ્યુ. તો મોડ જે છે ડેટાના અંદર એક એવો નંબર કે એનાથી વધારે બીજો કોઈ નંબર છે જ નહીં, એ સર્વશક્તિમાન નંબર છે, એ મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવી રહ્યો છે, ધેટ મીન્સ કે એ જ એ આખા ડેટા ઉપર શું કરે છે, રૂલ કરે છે. તો પછી ઓબ્વિયસલી એને સિમ્બોલ તરીકે યુઝ કરવો, તો એનો સિમ્બોલ એટલા માટે ઝેડ જે છે એ રૂપમાં રાખવામાં આવ્યો છે, જે એક્ચ્યુઅલમાં સેનાથી ઇન્સ્પાયર થયેલો છે, ઝ્યુસ ઉપર. આ ખાલી તમારું જીકે વધારવા માટે ને મારી ઊંચી ઊંચી કરવા માટે કે મને કેટલી ખબર પડે છે આ બધી વસ્તુ, બરાબર, એના માટે મેં તમને કીધું છે. બાકી તો તમારા જીવનમાં કોઈ ફરક નથી પડતો કે તમે ક્યાં સિમ્બોલનો યુઝ કરી રહ્યા. તો ઓબ્વિયસલી મોડ જે છે, બરાબર, એનો સિમ્બોલ જે છે એ
ઝેડ જે છે એ થશે. તો ઓબ્વિયસલી જો હું પેલો ક્વેશ્ચન મોડ રિલેટેડ લખું તો પેલો આ જ લખીશું, ઉપર ટાઇટલ આપીશું ફાઇન્ડ મોડ, જેમાં આ જે નંબર્સ આપ્યા છે એ બધા નંબર્સ લખી નાખો. ફાઇન્ડ મોડ. સર બોલ બોલ. આમાં તમે નથી લખવાના ને ઓલું શું ઓલું એનો સૂત્ર? એ આવશે આવશે, અત્યારે તો એ સૂત્ર વગર નો ક્વેશ્ચન છે ને. હા એટલે સ્ટાર્ટિંગ છે ને એટલે પૂછું છું તમે લખો છો ને. ના બરાબર, તું ખાલી અત્યારે મોડ નું જ ટાઇટલ આપ ને, એમનો ખાલી મોડ તો ટાઇટલ આપ ને, એમાં પેલો ક્વેશ્ચન લખી ના. હા હા લખાઈ ગયો ક્વેશ્ચન ભાઈ? યસ સર. તો નીચે લખી જ નાખો કે 5 મિનિટ મોડ ઇઝ ઇક્વલ ટુ 19. આ કે 19 વાર લખ બાકી છે ભાઈ. ડન સર. Done, sir. હવે એ જ રીતે અહીંયા પણ લખી નાખો find mode જેમાં આટલા નંબર્સ છે 2 2 2 2 2 અને 3 3 3. તો એનો મોડ શું આવશે? તો એનો મોડ 3 આવશે. હવે આ ક્વેશ્ચન લખી નાખો ફાઇન્ડ મોડ, જેમાં x અને એની ફ્રીક્વન્સી, તો એનો મોડ જે છે એ 15 થશે. Done, sir. Done, sir. Done, sir. Done. તો હવે આ ક્વેશ્ચન છે જો એક્ઝામ્પલ 31, તમને 100 પેર્સ સાઈઝ ઓફ શૂઝ આપ્યું છે અને નંબર ઓફ પેર્સ આપેલું છે. આપણે ફાઇન્ડ મોડ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન કહેવાનું છે. તો હાઈએસ્ટ ફ્રીક્વન્સી કયા નંબરની છે ભાઈ? તો કે હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે 7 નંબર. તો મોડ શું થશે? 7. તો જ્યારે ડેટા ઇન્ડિવિડ્યુઅલ સિરીઝમાં આપ્યો હોય કે ડેટા સિમ્પલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં આપ્યો હોય, તમે ક્વેશ્ચન જોઈને મોડ શું કરી શકો છો, નક્કી કરી શકો છો. એમાં કઈ ગણવા જવાની કે કોઈ ઇક્વેશન રાખવાની એવી કોઈ જરૂર મોડ માટે પડતી નથી. તો અહીંયા 7 આપણો મોડ જે છે બનશે. 7 ની ફ્રીક્વન્સી કેવી છે? સૌથી વધારે છે.
Done, sir. Done. Done, sir. Oh, again. Wait, sir. Question lakhama 3 what? Lucky na. Okay. Kali ek second mate te su wait karvam didu. SS le lido. તો હવે આ ક્વેશ્ચન નો મોડ ગણવાનો છે ભાઈ ફાઇન્ડ મોડ બહુ જ સિમ્પલ માર્ક્સ છે આ નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે હાઈએસ્ટ નંબર કયા નંબર ની સામે આવી રહી છે હાઈએસ્ટ ફ્રીક્વન્સી 30 મોડ 30 તો ઓબવિયસલી z is equal to 30 તમને કીધું છે સેટ ઓફ નંબર્સ કન્સિસ્ટ ઓફ ફોર ફોર્સ આવું જે છે એ સૌથી વધારે આમ તો આપણે મોડ ના પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો એ પૂછવાના ચાન્સીસ રહે ઓલા નંબર સીધા આપવાની જગ્યા આજે સ્પેલિંગમાં 4 લખ્યા છે ને એ એની ફ્રીક્વન્સી છે ને આ વેરિયેબલ છે જે નંબરમાં આપ્યો એટલે 4 4 વાર આવે છે 5 5 વાર આવે છે 6 6 વાર આવે છે અને 9 9 ટાઈમ્સ આવે છે એટલે જો તમે આનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવો ને તો 4 5 6 આ જે નંબર આપ્યા છે એ આપણો વેરિયેબલ બને અને આ જે સ્પેલિંગમાં લખ્યું છે એ આપણી ફ્રીક્વન્સી બને એટલે 4 5 5 ટાઈમ્સ એટલે 5 6 6 ટાઈમ્સ એટલે 6 અને 9 9 ટાઈમ્સ તો આ ડિસ્ટ્રીબ્યુશન નો મોડ શું બને 9 બને કારણ કે 9 સૌથી વધારે વાર આવી રહ્યો છે બરાબર ને બાળકો યસ આ નીચેનો લખવાનો હે ના નીચેનો નથી લખવાનો બતા આટલું તો કર પેલા જેટલું કરવાનું એ લખાઈ ગયો લખાઈ તારું કઈ કાકું એક અલગ ટાઈપ ના ઓલા તું ટેન્જન્ટ માં હોશો ને અમુક વખતે ગામ આખા ને લખાઈ જાય ત્યારે તું એ બાકી હા એવું તું કરતો હોય લખાણું ન હોય ત્યારે તું કે લખાઈ ગયો ક્યાં ગુચવાઈ ગયો હોય અલગ પ્રકારનું પ્રાણી છે કન્ફ્યુઝ થઈ જાય છોકરા બરાબર છે બકાય તારી ઉંમર જ ઈ છે કન્ફ્યુઝ થવાની એટલે એમાં કઈ ખોટું નથી હજી આપણે જાજુ ભણ્યા નથી ને હા બરાબર સમજી શકે છે સર તને સમજી શકે છે સર એક મિનિટ કરો તો જો આને હજી બાકી લે પણ તને શું છે ડન એસએસ લઈ લીજ આનો કઈ કહેવે આપણે છે નામ કઈ હા નામ બહુ મસ્ત પાડેલું છે હવે જો આ છેલ્લો ક્વેશ્ચન આજનો જે ક્યારનો આપણો આ મિસ્ટર ગુસા ઊંચો નીચો થઈ રહ્યો છે ને આ ડેટાનો મોડ કેવાનો છે તો ઓબવિયસલી એવો નંબર કે જે મેક્સિમમ નંબર ઓફ ટાઈમ્સ આવી રહ્યો છે એવો કયો નંબર છે ભાઈ બી 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 બરાબર તો બહુ ઝડપથી લખી નાખો બાળ તો બાળકો હવે ઠેઠ સોમવારે આપણે મળશું 5 મિનિટ તો ઉભા રહ્યો 5 મિનિટ શું કામ ઉભો રહ્યો ના ના સર સર આ જવા દો સ્ક્રીન જવા દો સર ટાઈમ બરાબર બહુ થઈ છે બધા આવજો બાળકો આવજો સર બાય ટાટા બાય
ભાઈ સર રવિવાર હે હા એટલે કાલ રજા છે મોજ કરજો હા રજા કરજો કાલ લેક્ચર નથી હા અરે થેન્ક યુ બકા